નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે વિશેષમાં જોઈશું આર્ટિસ્ટ મનહરભાઈ કાપડિયાએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પ્રસંગે 150 ફૂટ લાંબા કેનવાસ પર ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લઈને શ્રદ્ધાંજલિ અર્પી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે સિનિયર આર્ટિસ્ટ મનહર કાપડિયા દ્વારા 150 ફૂટ લાંબા કેનવાસ પર પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગમાં ગાંધીજીના સમગ્ર જીવનને ખૂબ જ કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમના જન્મથી લઈને તેમના નિધન સુધીના તેમના જીવનને રજૂ કરવામાં આવ્યું છે. આ કેનવાસમાં ગાંધીજીના બાળપણ, અભ્યાસ, વિદેશ ગમન, સત્યાગ્રહ અને સ્વદેશ પરત પાછા ફર્યા, કોચરબાશ્રમ, ગાંધી આશ્રમ, જ્યોતિસંગ, લગ્નજીવન, કુટુંબ, સરદાર પટેલ, નહેરુજી, ઇન્દિરા ગાંધી, ટાગોર, મહાદેવ દેસાઈ, સરોજની નાયડુ તેમજ દાંડી યાત્રા જેવા પ્રસંગોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. શેઠ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના પેઇન્ટિંગ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ગાંધીજી પર વર્ષોથી પેઇન્ટિંગ કરતા આ આર્ટિસ્ટે ગાંધીજીના જીવનને કેનવાસ પર આધુનિક શૈલીમાં મિક્સ મીડિયામાં રજૂ કર્યું છે. હેચિંગ, ફોટોગ્રાફી અને કમ્પ્યુટરની મદદથી પહેલાં બેઝિક લેઆઉટ બનાવ્યા હતા. આખો 150 ફૂટનો પટ તૈયાર કર્યો હતો. એ બ્લેક એન્ડ વ્હાઇટમાં તૈયાર કર્યો છે. અમુક જગ્યાઓએ થોડા કલર્સ યુઝ કરાયા છે. એકવાર મનહરભાઈના દીકરાએ તેમને સજેશન આપ્યું હતું કે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે તમારે કંઈક કરવું જોઈએ. 150મી જન્મજયંતિ હોવાથી 150 ફૂટ લાંબું પેઇન્ટિંગ કરવું જોઈએ. એ દિવસથી આ આઈડિયા તેમના દિમાગમાં રમવા લાગ્યો. પણ આજ આ સુંદર કેનવાસ તૈયાર થઈ ગયું છે અને પ્રદર્શિત પણ થઈ ગયું છે. અમદાવાદની ગુફા ખાતે યોજાયેલ મનહર કાપડિયાનું આ પ્રદર્શન 6 ઓક્ટોબર સુધી જોઈ શકાશે. જન્મની જે ભૂમિ છે અને માતા પિતા એમનું જૂનું ઘર, એમના ઘરમાં એક સરસ દેવશિવ હતો, એને ભગવાનને પૂજા અને કસ્તુરબા છે રાજકોટ ટીમની શાળા, તેમણે અભ્યાસ કર્યો. એ પછી આવીએ તેમના મોટા ભાઈ સાથેનો એક સરસ ફોટોગ્રાફ છે, એને વણી દીધો. ઘરમાં એમને પૂજાનું સ્થાન હતું, દેવશિવ આપણે જે કહીએ તે, અને એમના શિક્ષક છે રાજકોટના. ત્યાં એક હજુ પણ એક તકતી મૂકેલી છે કે જે શાળામાં ભણેલા હોય, અભ્યાસ કરવા અર્થે વિદેશ ગયા ત્યારનું એક એમનું પોતાનું રજિસ્ટર સર્ટિફિકેટ છે. ત્યાં વિદેશમાં પણ એમની પાસે ગુજરાતીઓનું ગ્રુપ હતું અને એક ફોટોગ્રાફનું મેં ઓપરેટ કરીને હેચિંગ ક્વોલિટી સાથે કરી શકું. બેરિસ્ટર થયા, ત્યાંની સત્યાગ્રહની ચળવળમાં એ જોડાયા. ત્યાં બહુ બહુ વિશાળ પાયે બધું ચાલતું અને એમાં આમ જોવા જોઈએ તો ત્યાં આપણે જે મગજની વાત કરીએ તો એબસ્ટ્રેક્શન થોડું લીધું છે. એનું રીઝન એ છે કે આપણા મગજમાં કંઈ પણ તાર છૂટે ફૂટે અને જે કંઈ સંવેદના વેદના થાય તો શું અસર થતી હશે, સાયન્ટિફિક નથી પણ થોડું એબસ્ટ્રેક્શનની રીતે મેં મારે પ્રયત્ન કર્યો છે કે ત્યાં મોટી એમના મગજમાં જે કંઈ વસ્તુ બહુ મોટો ચેન્જ આવ્યો છે એ આ કહી શકાય મારી દ્રષ્ટિએ. પછી આગળ જતાં વિદેશના એમના ગ્રુપનું પછી ચળવળ, સત્યાગ્રહી પહેલો એમનો પોતાનો પહેરવેશ જે શરૂ કર્યો, દાંડી હાથમાં અને જબ્બો થેરો સાઈડ પર લટકાયો, એ સત્યાગ્રહી આખી વાત છે. હું કાપડિયા મનહરભાઈ ગણપતભાઈ, આણંદ મારો જન્મસ્થળ છે. 1-10 ધોરણ આણંદ અભ્યાસ કર્યો શારદા સ્કૂલમાં, પછી શેઠ સિંહ કોલેજ ફાઇન આર્ટ્સ ખાતે પેઇન્ટિંગનો કોર્સ કરવા માટે આવ્યો. 5 વર્ષ પેઇન્ટિંગનો કોર્સ કર્યો અને 1 વર્ષ ATD એમ 6 વર્ષનો મારો અભ્યાસ શેઠ સિંહ કોલેજ ફાઇન આર્ટ્સમાં કર્યો. મૂળ ડાઉન ટુ અર્થ પપ્પા હતા નહીં નાનપણથી, એટલે કોઈને ત્યાં નોકરી કરીને, કામ કરીને, બ્રોમાઇડ કરીને, સાઇનબોર્ડ કરીને પૈસા કમાઈને અમે ગુજરાન ચલાવતા હતા. મારા મોટા બહેન જીજાજી અમને ઉછેર્યા, મોટા કર્યા,
પણ મૂળ તો એકદમ કશું હતું નહીં, એટલે ખૂબ મહેનત કરી જીવનમાં. પછી 10 વર્ષ સુધી શાળામાં જોબ કરી, 3 વર્ષ બાલઘર સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર તરીકે, અને પછી 7 વર્ષ નવચેતર સ્કૂલમાં, ત્યાં પણ ડ્રોઈંગ ટીચર તરીકે. 1999થી હું સેટ સી રૂપે ફાઇન આર્ટ્સ ખાતે જોડાયો. ત્યાં એકેડીમાં 6 વર્ષ સુધી મેં સર્વિસ કરી, અને એ પછી 2011માં પેઇન્ટિંગ વિભાગમાં હું આસિસ્ટન્ટ લેક્ચર તરીકે જોડાયો. આ બધી પ્રવૃત્તિમાં મને આનંદ એ છે કે જ્યાં ભણ્યા હોય ત્યાં ભણવાનું મળે, અને એમાં પણ મનગમતો વિષય ચિત્રકલા, પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ, એવું કરવું મને વર્ષોથી ગમે. એકેડેમિક કામમાં મને ખૂબ જ રસ, ખૂબ મોટા ચિત્રકારોની સાથે કામ પણ કર્યું છે, શાંતિ શાહ, કે આર યાદવ, નાગજીભાઈ ચૌહાણ, ઘણા બધા ચિત્રકારો જોડે ખૂબ કામ કર્યું, ખૂબ મહેનત કરી છે. 2006થી ગાંધીજી વિષયક ચિત્રો શરૂ કર્યા. ગાંધી આશ્રમમાંથી મને સરસ આમંત્રણ હતું કે મને ભાઈ આપ ગાંધીજી વિષય પર થોડા ચિત્રો કરો. તો એ સમયમાં 2.5 થી 3 મહિનામાં 7 ચિત્રો પૂરા કર્યા હતા, અને પહેલું પ્રદર્શન સફળ રહ્યું. કારણ કે મુંબઈની એક સારી કંપનીએ આખું આખું ચિત્ર આપણું પ્રદર્શન લઈ લીધું. એ પછી સતત બધા જ શહેરોમાં, મોટા શહેરોમાં, દિલ્હી, મુંબઈ, પૂના, હૈદરાબાદ, મોટા બધા શહેરોમાં વનમેન શો અને ગ્રુપ શો યોજાયા છે. આ બધું કરતાં કરતાં મૂળ આનંદની એ વાત છે કે મને પોતાને એટલું બધું આ પાત્ર ગાંધીજી, બાપુજી, એના માટે એટલું બધું એ થાય છે કે શું હશે એ વ્યક્તિ, એમના ફોટા જોઈને પણ આપણે ક્યારેક થોડું આમ. આ ગાંધી વિષયના ચિત્રોમાં મને ખૂબ મજા પડે છે, બહુ મોટા કદના, નાનામાં નાનું 6 ઇંચથી લઈને મોટામાં મોટું, આ મારું વિશાળ ચિત્ર 150 ફૂટ બાય 6 ફૂટ ઊભું એવું બ્લેક એન્ડ વ્હાઈટમાં ક્યાંક થોડા અચ્છા રંગો મેં આવરી લીધા છે, અને મને ગમે છે. આ કરવાનો મૂળ આશય એવો હતો કે પરવને મારો દીકરો અર્પણ અમારા ધાબે બેઠા હતા, અને પપ્પા આ વર્ષે કંઈક 150 વર્ષનું એક ચિત્ર મોટું કરો, હું કરીએ બેટા, એમ કરીને અમે શરૂ કર્યું. કેટલા બધા ફોટોગ્રાફ, કેટલી બધી રેફરન્સ બધેથી મેળવ્યા, ક્યાં કરું, કમ્પોઝ કરું, ક્યાં શું છોડી દેવું, કેવા કલરમાં કરું, આખી જીવનયાત્રા કેવી રીતે ભણી લેવી, એમાં પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ કદાચ, પણ એ આખી જીવનયાત્રા એક સુંદર તે મને રજૂઆત કરવાનો મોટો ચાન્સ મળ્યો. 3.5 થી 4 મહિના સુધી સતત કામ કર્યું, ઘણીવાર 4 વાગ્યા સુધી કામ કરતા રહ્યા. આમાં મને મારા વિદ્યાર્થીઓ, ઘણા બધા મારા મિત્રો બહુ હેલ્પફુલ પણ થયા છે. હાઉસવાઈફ ઘણી મોટી ઘરની જે હું ટીચ કરતો, એ લોકો પણ હેલ્પફુલ થયા છે. મારા નાના બાળકો, એટલે હું જેને ભણાવતો હોઉં મારા અભ્યાસમાં, એવા સરસ કહે ને કે ચાઇલ્ડ આર્ટ, એ મેં ગાંધીના શરૂઆતના ચિત્રમાં લીધા છે, અને એની સાથે મેં થોડું ડ્રોઈંગ કરાવ્યું છે. કેટલા બધા મારા વિદ્યાર્થીઓ સાથે આમાં થોડું થોડું રંગ પણ પુરાવડાવે છે, મને ગમે છે. કારણ કે એ મૂળ વસ્તુ છે કે આવનાર પેઢીને આપણે કેવી રીતે સરસ કંઈક બતાવી શકીએ, જોઈ શકીએ, અને ફ્રીડમ મેં આ ચિત્રમાં લીધી છે. Thank you.
એ થોડી વાર બંધ રહેજો ને, મનહરભાઈ જોડ્યા આવો. એક એવો નાનો પ્રયત્ન કરે છે ગાંધીજી માટે, એમની જીવન યાત્રા ને જે વર્ષોમાં વર્ષે 150 ફૂટ લાંબુ ચિત્ર કરવું એવું મનમાં હતું. 3 વર્ષ પહેલાં કરણભાઈ મને ટકોર કરી હતી એમના બંગલામાં, કે સાહેબ હવે મોટું કંઈક કરો, એમ તો 12 ફૂટ જેટલું થાય છે મારે, એ મોટું નથી કર્યું, એટલે એને બહુ જ મોટું કરો. પછી જે તમે એમાં ગામી બેઠાનમાં દીકરાય ગયો, 5 વર્ષથી કંઈક કર, 150 વર્ષ, 150 વર્ષનું મૂળ આ છે. સરસ તેજસભાઈનો બહુ મોટો સપોર્ટ, સરસ બધું ચાલી ગાડી, એટલે 3-1 મહિનાથી તો ખૂબ મહેનત બધું બહુ જ ચાલી. રમેશભાઈ એવા મારા અંદરથી એવા ગુરુ છે કે કામ કરવાથી મને બધું બહુ જાણવા શીખવા મળે,
છતાં પરમ દિવસો મને એવું કીધું કે મારે જો શીખવાનું છે એટલે કેટલી મોટી વાત, કેટલી સરળ, કેટલી મજા પડે ને, ઘર જેવું વાતાવરણ સર્જન આખું થાય. એટલા બધા અહીં છે મારા ગુરુજનો છે, નટુભાઈ છે, રૂબી છે, જે બહુ સારું બધું કલા માટે ને એટલું બધું કરે છે કે એને આખી સમાજ કે ભારત નોંધ લે એવું છે. લવભાઈ છે, જે મેં વર્ષોથી કીધું છે કે અમદાવાદમાં રહે છે, એવો એક આર્ટનો પ્રેમી છે, જે સાચી આર્ટને માણે છે ઘરમાં રહી. તો હું એમને જસુભાઈ છે, અમી છે, બધા એટલે આ એક એવો નાનો પ્રયાસ છે. અને હજુ તો મારે બધું બહુ શીખવાનું છે આમ જોવા જઈએ કે ભાઈ શું કરી શકાય જો આમાં. એટલે મારો વિચાર છે કે 2-3 મહિના હજુ આમાં થોડું થોડું કંઈક કામ કરું અને ક્યાંક કલર ક્યાંક ઉમેરું. પણ એવી પણ સલાહ છે કે ના, આવું આમાં ડાફણ ના કરતો. મોટાભાઈ ક્યાં છે? મોટાભાઈને વિનંતી કરું કે અમિતભાઈ સાહેબને બે ત્રણ ઉલ્લેખ એવા છે કે અમદાવાદમાં જયારે આવ્યો અહીંયા સાયકલ ચલાવતો હતો, બહુ મહેનત કરતો હતો, નટુભાઈ સાહેબના ઘેર નોકરી કરતો હતો, ત્યાં સુઈ પણ જતો હતો. પણ એવામાં ગામના ઘણા બધા સારા માણસો મને મળ્યા છે. અમારી બ્રોકર છે, એક વિનેશભાઈ દલાલ છે, એવા ઘણા બધા જેણે મને બહુ જ સપોર્ટ બધી રીતે કરે છે. એટલે આજે જે કંઈ છે હું અહીંયા ઊભો છું, કાં તો કામ કરું છું, તો એક પ્રેમ છે અને મને પુષ્કળ મળ્યું, એટલે પ્રેમ વધારે મળે છે વિશે અને મને મજા મળે છે. મારું દર્શન સાથે સરસ છે, બહુ મોટું કુટુંબ છે, મજા આવે છે જીવન, બધા સાથે જીવન છે. દીકરી મને ડૉક્ટર થઈ ગઈ છે એટલે એ પણ આનંદની વાત છે. દીકરો સરસ ફિલ્ડમાં છે, મોનલ ફળિયા આવ્યો નથી, બાકી એ સતત મને ટકોર કર્યા કરે એવી અમિતા પણ અહીંયા છે. અભિનંદન તો એ આપવાના કે આ 150 ફીટનું કેનવાસ છે, એવી રીતે કમ્પોઝ કર્યું છે, એવી ડિવાઇસ એમણે વિચારી છે, એવું વિચાર્યું છે. કારણ કે નહીં તો રાખો કેનવાસ પીસીસમાં લાગે, તમે છૂટા છૂટા ચિત્રો જોતા એવું લાગે. પણ આપણે એવું સરસ રીતે વીવ કર્યું છે. અને એમના માટે ગાંધીજી મને એક નાથદ્વારાના કલાકાર હતા, બહુ મોટા હતા, એટલે ગ્રેટ માસ્ટર્સ ઘણા એવા, ઘાસીરામ હરદેવ શર્મા, એમનો ટેસ્ટ કરવા માટે ચિત્રકારોને ભેગા થયા હતા. એમ કે ઘાસીરામજી તમે જોયા વગર ફલાણા આપણા નાથદ્વારાના એડવોકેટ છે ને એનું ડ્રોઈંગ કરો. પછી એમ કે એમની તમારી આંખે પાટા બાંધો, પછી આંખે પાટા બાંધ્યા, પછી એને કીધું કે તમે એ ઘાસીરામ કે હું નીચેથી શરૂ કરું કે ઉપરથી શરૂ કરું, તો કે નીચેથી શરૂ કરું છેલ્લા પહેલાં. અને છતાં એ એની લાઇકનેસ આવી ને બધા બહુ આશ્ચર્ય છે. બહુ મનોહરભાઈનું છે, એમને આખે પાટા બાંધીને બી ગાંધીજી કહો, એમના હાથ બાંધી તો એક્સરે લો તો એમાંય ગાંધીજી. એટલે ખૂબ અભિનંદન, અને આ એક સાચી અંજલિ છે ગાંધીજી. આમ તો મનહર ઘણા વખતથી કહ્યું હતું કે હું ગાંધીજી ઉપર કામ કરી રહ્યો છું, એટલે જુદા જુદા ચિત્રો જોયા. પછી જ્યારે એને એક દિવસ એમ તો 100 ફૂટનું કર્યું, એટલે મેં તો પહેલાં તો કેનવાસ લાવ્યો ક્યાંથી, ત્યાંથી મારા મનમાં સવાલ આવ્યો. કારણ કે એક વખત મારે 20-30 ફૂટનું કેન, 20 ફૂટ નોર્મલી મળે, એનાથી લાંબુ જોયું તો બહુ બધા પ્રયત્નો કરવું પડે છે. એટલે એમણે કહ્યું કે ભાઈ મેં મને છે અને મેં ગોઠવ્યું અને ખાસ આ સમયે આવે, એટલે એણે જે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે એને મટીરિયલ મળ્યું એનો ઉપયોગ કર્યો. અને ગાંધીજીનો અમિતભાઈ કહો એવી રીતે કે આખી જિંદગીને એણે વણી લીધી છે. આમ તો ગાંધીજીના માટે 150 ફૂટ તો બહુ નાના પડે, એટલું બધું કરે તો એ ઓછું પડે, પણ છતાં બી એણે બધા જ જીવનના મુખ્ય આપણે જ્યારે જોઈએ છીએ તો ઘણા બધા ચિત્રો, ઘણા બધા પ્રસંગો આપણને જાણીતામાં ઓળખાઈ આવે છે. તરત આપણે નહેરુ ને કે સરદાર ને કે સુભાષ ને કે બધાને કાંકના જુદા જુદા પ્રસંગો ઓળખીએ છીએ, અને આખી જર્નીને એને સરસ રીતે અમારા અભિનંદન તો ખરા જ. હું એવું ચોક્કસ ઈચ્છું કે હવે 150 પછી 200 વર્ષ આવે છે, એટલે મનહરભાઈ 200 વર્ષની તૈયારીમાં લાગી જાય અને વધારે સરસ રીતે આને કરે, અને આપણે એવું ચોક્કસ ઈચ્છીશું.
એ વખતે વરસાદ ના પડે એટલે આખી ગેલેરીને ફરતે આપણે 200 ફૂટનું પ્રદર્શન યાદ થાય એવી શુભેચ્છાઓ. એ વખતે તમે કેટલા વર્ષના? મારી તો જરૂરત નથી, આમ શું પ્રેરણા આપી દીધા. તેજસભાઈ પોતે અમિતભાઈ સાહેબ અને અનિલભાઈ તો ઓલરેડી કહ્યું છે કે નસે નસમાં ગાંધીજી જે છે 200 વર્ષ થાય એ વખતે ઈચ્છું કે આપણે વધુ એટલી મોટી ગેલેરી કરીએ, એટલો મોટો કેનવાસ લઈએ. અને પ્રભુને એવી પ્રાર્થના કરું કે આપને એકદમ આપણું સ્વાસ્થ્ય એકદમ સુરક્ષિત રહે અને આવી રીતે ગાંધીજીના અને નેશનલ લેવલ્સના કામ કરે. આચાર્ય રજનીશ કહે છે કરના હિ જાન નાહિ. માણસ કરે છે, આવડે છે, એ કરે તો જ ખબર પડે. અને જે કરે આજે 200 ફૂટનું કર્યું એ ભવિષ્ય 200-300 ફૂટની હિંમત કરી શકે. અનિલભાઈએ એક પ્રોગ્રામ એટલે હુસેનને ચિત્ર કરવા માટે 10 ફૂટ મોટો કેનવાસ આપેલો અને આર્ટિસ્ટોને કહેલું કે જોવા માટે આવો. હું સવારે તો ના આવ્યો કે થોડુંક થશે, બપોરે જઈશ. બપોરે તો અડધો કેનવાસ ખરીદી ગયો, હુસેનનો કેનવાસ અને અડધો 5 ફૂટ ખરીદી દીધો. પછી જોવા બેઠું તો બ્રશ તો લાવવું હોય એનું અને અહીંથી ઝટકે જે જાય આવા અને રંગ ભરતા જાય. એની કોમ્પોઝિશન સેન્સ કેટલી બધી. આ આટલું મોટું કર્યું 200 ફૂટને બદલે 300 ફૂટ કોઈ કરે કેનવાસ. એમાં જે કોમ્પોઝિશન છે કલામાં, સંગીતમાં, ચિત્રમાં, નૃત્યમાં કોમ્પોઝિશન ની કિંમત છે. દેટ ઇઝ હિઝ હરી. એટલે એ હોવું એ દુર્લભ છે. બીજું સ્વભાવની મીઠાશ. એને ક્યારેય ફોન કરીએ કંઈક કહીએ હા સાહેબ, એનું નામ પાડવાનું હતું એમ કહું કે હા સાહેબ. એ કદી ના કહે, હું એને મદદ કરવા તૈયાર. એટલે એક સારા સ્વભાવની વ્યક્તિ. અને વિષય પસંદ કર્યો ગાંધી. ગાંધી છે ને એ બહુ દૂર ખરા, પણ જે ગાંધી પર કામ કરતો હોય ને ખબર પડે કે જેટલા ચિત્રો કરીએ એટલા કંઈ વેચાય નહીં અને છતાં માણસ કરે એ એ ભાવથી કે મારે કાંઈ જોઈતું નથી અને એ એ ભાવથી આ આટલું મોટું ચિત્ર કર્યું. અને એમાં મેં તો એની લાઈનની ક્વોલિટી એની અંદર છે. અને ઈશ્વર એ પાવર જાળવે, મદદ કરે, મનહર ખૂબ આગળ જાય એવું કરી શકું. એ વિશે તો ઘણી બધી વાતો છે, પણ ખરેખર એક કલાકાર હોય પછી એ નમ્ર હોય ને અને અંદરથી એ બધાનું કામ કરવા માટે હૃદયથી ભાવના ધરાવતો હોય એવા આર્ટિસ્ટો અને એવી વ્યક્તિઓ બહુ ઓછી હોય છે. જ્યારે મનરભાઈનો પરિચય થયો ત્યારે મારે એવું થયેલું કે મને એ વખતે કેપ્ચર થયું, મારાથી મુંબઈ જઈ શકાય. એટલે મનરભાઈ આવ્યા, મેં કીધું આપણા મારે ગેલેરી 15 મિનિટ પછી છે તો મારે એક્ઝિબિશન નથી કરવું, ટેન્શન થવું છે. મને ટેન્શન નથી કરવાનું, આપણે શું કરીશું. મને કહેવું પેઇન્ટિંગ તમારે લઈ જાય તો હું લઈ જઈશ. અને સાહેબ ખરેખર મનરભાઈએ આ બધી હિંમત આપી, 10 દિવસ હું ચાલતો થઈ ગયો અને અમે લોકોએ મુંબઈમાં શું કર્યો. અને એ પછી જે અમારો એક જોવાનું કહ્યું છે કે જ્યારે જ્યારે ત્યાં આગળ મળે ત્યારે વંદન જ કરે. અને સૌથી અગત્યની વાત એમનું ફિલિંગ ક્યારે લાગ્યું
અમે લોકો નીતુભાઈ ના મનહરભાઈ ને અમે જીતુ ઓગાડી અમે ચાણોદ ગયેલા. ચાણોદ માં અમે લેન્ડસ્કેપ કરતા ચાંદોલ. હવે ત્યાં આગળ આજે નર્મદા નદીમાં અમે નવા બેઠા ત્યારે મનહરભાઈએ બરણે બધા હાથ કરી નવરાયો મને. કેમ મને કે આજે મારા બાપુજી યાદ આવી હું તમને દોહરાવું છું. તમે નાચો આવા મનહરભાઈ જે દિલથી પ્રેમ કરે છે એવા મનહરભાઈ આપણે આશીર્વાદ આપીએ કે એ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને વિકાસ કરતા જાય વિકાસ કરતા જાય. બસ એવા બધાના આશીર્વાદ એમના.